રાજકોટમાં સતત બીજા દિવસે કોરોનાની સારવાર લઈ રહેલા બે દર્દીઓના મૃત્યુ નિપજતા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. હોસ્પિટલાઇઝેશનની સંખ્યા વધવાની સાથે જ મોતના વધારો પણ થઈ રહ્યો છે, ત્યારે ફરીથી મિટિંગોનો દોર પણ શરૂ થઈ ગયો છે. જોકે હજુ સુધી આ મૃત્યુ પાછળ માત્ર ને માત્ર કોરોનાને કારણે થયું હોય તેવું જાહેર કરવામાં આવ્યું નથી. ત્યારે રાજકોટ શહેરમાં 35 અને ગ્રામ્યમાં 9 કોરોના પોઝિટિવ કેસ સહિત જિલ્લામાં 44 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા રસી આપવા માટેના બુથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે કોરોના સામે લોકો જાગૃતતા રાખે તે પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. આ વખત કહી શકાય કે કોરોનાએ માથું ઉંચક્યું હોય તે પ્રકારના આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે. સતત બે દિવસથી રાજકોટ શહેરની અંદર અને જિલ્લા બંને અંદર બે દર્દીઓના મોત છે તે કોરોનાથી થવા પામ્યા છે. પરંતુ આ દર્દીઓના મોત માત્ર ને માત્ર કોરોનાથી થયું છે કે કેમ તેને લઈને જે તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત છે તે નથી કરવામાં આવી. પરંતુ રાજકોટ શહેરની અંદર છેલ્લા કહી શકાય કે 24 કલાકની અંદર 35 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તો ગ્રામ્ય વિસ્તારની અંદર 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લાની અંદર 44 પોઝિટિવ કેસ છે તે સામે આવ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરની અંદર ફરીથી જે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે, મૃતકોની સંખ્યા જે સામે આવી છે, આને લઈને તંત્ર ફરી એકવાર દોડતું થયું છે અને મિટિંગોનો દોડો કહી શકાય કે શરૂ હવે કરી દેવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોરોના પોઝિટિવ દર્દીઓ છે તેના જે આંક સામે આવી રહ્યા છે, તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાતો નથી કરવામાં આવતી અને તેને જાહેર પણ નથી કરવામાં આવતા. મૃત્યુ અંગે સામે આવી રહ્યો છે તેને લઈને પણ સત્તાવાર જે આંક છે તે જાહેર નથી કરવામાં આવતો. તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોની અંદર જે શરૂઆતના તબક્કામાં કોરોનાનો જે ડર હતો તે હવે દૂર થવા પામી રહ્યો છે. પરંતુ હાલ અત્યારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ચૂકવાનારા આંકડાઓ છે અને ખાસ કરીને લોકો હવે જે રીતે મુક્તપણે ફરી રહ્યા છે અને હરીફરી રહ્યા છે, ખાસ તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતો હોય, કોરોના પોઝિટિવ કેસમાં વધારા થતા મૃત્યુઆંકમાં પણ વધારો થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલ તંત્ર દ્વારા કહી શકાય કે રસી દેવાનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ મોટી સંખ્યામાં છે લોકો આગળ આવીને જો રસી લેશે અને તેની સામે રક્ષણ મેળવશે તો સ્વાભાવિક રીતે કોરોનાથી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકો એ બચી શકશે. પરંતુ હાલ અત્યારે જે પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક લોકોની અંદર એક ચિંતાનું વાતાવરણ સર્જાતું